હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ બી કહી શકાય અને પિતૃને પાણી ચડાવવાનો દિવસ છે. આજે તો સવારના 9 વાગ્યામાં રેડી થઈ ગયો હતો નાહી ધોઈને. પપ્પા ને ભાઈ લગભગ 10 વાગે મંદિર આવ્યા. હું ફટાફટ હવે ફાઇનલી હમણાં જઈને આવ્યો પિતૃને પાણી ચડાવીને. અગર એવું હોય કે હું પપ્પા ભાઈ ત્રણેય સાથે જઈને, 1-1.5 કલાક ત્યાં ટાઈમ લાગે. પિતૃને વારા પર જેમ બધા પાણી ચડાવી, તુલસીજીના પાણી ચડાવી, મહાદેવના અભિષેક કરીએ, એવું બધું ટાઈમ એમાં ટૂંકમાં 1.5 કલાક થાય. પણ આજે મારી પાસે ટાઈમ ઓછો છે, કેમ કે 11:30 વાગે આજે મેં ઓલરેડી ટાઈમ લીધેલો હતો. વિડીયો શૂટ છે અને એ પણ દૂર છે મારા ઘરથી, એટલે ત્યાં પહોંચતા મને ટાઈમ લાગશે. એટલે 10:30 તો ઓલરેડી અત્યારે વાગી ગયા છે. ચા નાસ્તો બી મારે બાકી છે, હવે ચા નાસ્તો કરીશ અને તૈયાર થઈ અને ત્યાં શૂટમાં પહોંચવાનું છે. તમને આજે મારી પ્રિય ડીશ જે નાસ્તામાં જે તમને હમણાં બતાવું, આ છે મારા પ્રિય ખમણ ઢોકળા. વઘારવાળા નથી અને તેલ સાથે ગરમ ગરમ ખાવાની મને મજા આવે. આજે સીમ તેલ અને લસણ ચટણી. થોડુંક વચ્ચે બ્લર લાગે છે પણ ઈ આમાં તો ઈ પોસિબલ જ નથી ને. આપણે આ જોઈએ પછી ઓલું છે ને, હમણાં આમ સ્ટીક એક આમ ઉપાડીને કરશું. અત્યારે અમે પીઝાનું શૂટ કરવા આવ્યા છીએ અને કામ ચાલુ છે. પીઝા એ બની ગયો છે અને બહુ સારી ઓફર છે. 220 રૂપિયામાં 39 આઈટમ આપે છે. 4 પીઝા અને 2 જાતના અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક, ડેઝર્ટ, કોલ્ડ સલાડ 22 આઈટમ જેટલી કોલ્ડ સલાડ છે. સ્ટાર્ટર છે 7-8 આઈટમ. ઘણું બધું છે. એ ઈટ એન્ડ ડ્રાઈવ ચેનલ ઉપર આપણે આ વિડીયો આવવાનો છે. અત્યારે શૂટિંગ પતી ગયું છે અને અમારા બધાનું લંચ ચાલુ છે અને વાઈગા છે 3 બપોરના. અને બસ હવે આ 2 ભાઈઓ ખાઈ લઈએ એટલે જાય જી ઘરે. હવે બપોરે શૂટિંગ પતાવી પછી થોડી વાર ઘરે આવીને રેસ્ટ કરી, કપડાં ચેન્જ કરી, પાછું કામ હતું 1-2 તો એ કામ પતાવવા નીકળ્યા હતા. અને અત્યારે જે રાજકોટનું બસ સ્ટેન્ડ છે અને આ બસ સ્ટેન્ડનો પાછળનો ભાગ કહેવાય, ત્યાં ટીકે છે આજે સાથે જયંબે ટી સ્ટોલ. બહુ ઘણા વર્ષો જૂની છે ચાવાળા, ત્યાં ચા પીવા અત્યારે ઊભા છીએ અમે. જો આ રાજકોટની ચા આવી રીતના ફૂલ આવડા મોટા એક સાથે ગાળવામાં બનતી હોય અને વા આવી રીતના એક કીટલીમાં કાઢીને પછી બધાને દેવામાં આવે. આજે ઘરે આવી અને ઓનલી 2 જણા માટે, મારા અને મારા પપ્પા માટે મિસળ પાઉં બનાવું છું. અને એકચ્યુઅલી ગઈકાલે મેં સ્ટોરી મૂકી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર, ઇટ_અંડરસ્કોર આપું જે મેઇન પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એના ઉપર. અને પપ્પાને વળી આજે ખાવાની ઈચ્છા હતી તો આજે ફરી એકવાર રેસીપી સાથે વિડીયો બતાવું છું. આ ડુંગળી છે, આ તેલ લઈ લીધું છે. બે જણા માટેનું આજે બનાવવું છે. તેલ આમાં વધારે લેવું, મેં 3 પાવડા લીધું છે અત્યારે, કેમ કે આની જે તરી છે એ મેઇન છે. અને હવે થોડો લીમડો ઉમેર્યો છે. હવે આદુ લસણની પેસ્ટ 1 ચમચી નાખું છું અને ડુંગળી મેં મીડિયમ સાઈઝની 3 લીધી હતી. ઘણી પ્રકારથી બને મિસળ,
કોઈ એવું લોજિક નથી હોતું. કોઈ ભી આઈટમ આપણે બનાવતા હોય બધાની એક અલગ યુનિક સ્ટાઇલ હોય, અલગ રીત હોય, ઘણી બધી રીતે બને. આમાં ગોળા મસાલાનો યુઝ આપણે નથી કરવાના. ગોળા મસાલા કેટલી જાતના આપણે એક વિડીયો લીધેલો હતો, એનો રેસીપી વિડીયો ઓલરેડી આપણે ચેનલ ઉપર, ઇટ એન્ડ ડ્રાઈવ ચેનલ ઉપર છે, ફેસબુકના ઇટ એન્ડ ડ્રાઈવ પેજ ઉપર છે એ રેસીપી. એ ગોળા મસાલો બધા આખા ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરવાના હોય, ખડા મસાલા કેટલી બધી પ્રકારના, અને એને પીસી અને પછી એનો મસાલો બનાવવાનો હોય, ડ્રાય મસાલો બને, અને એનો બી ઉપયોગ ઘણા કરતા હોય. અને ઘણી જગ્યાએ આ રીતના બી બનાવે ગોળા મસાલાનો યુઝ કરાવીને. એટલે આખા મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ અલગ અલગ બધાની રીત છે. નાસિકમાં અલગ રીતે, મુંબઈમાં અલગ રીતે, પુણેમાં અલગ રીતે, બધી જગ્યાએ. હવે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન થઈ ગયું છે ડુંગળી ને લસણ. હવે એમાં ટમેટા એડ કરશું આપણે. બે ટમાટર છે આ. આ રીતના મિશ્રણ બનાવશો ને તો બહુ જલ્દી બની જશે, વધીને 15 મિનિટ થશે. જે મેઇન વાર છે ને એ ડુંગળી ટમાટરને ચડાવવાની જ વાર છે, બાકી કાંઈ નથી રેસીપીમાં. અને મઠ ફળગાવેલા રાખવાના હોય, બે દિવસ પહેલાં પણ અમારું ઓચિંતાનું નક્કી થયું હતું એટલે એને બાફી લીધા હતા. અને બટેટા જોશે એ તમને આગળ દેખાડીશ. હમણાં એક ચમચી ધાણા જેવું, અડધી ચમચ જેટલું હળદર, આજે લાલ મરચું તીખાસ પ્રમાણે, અને 1/2 ચમચી અત્યારે લીધું છે. થોડા સ્પાઇસી હોય મિસળ તો મજા આવે ખાવાની, મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે આમાં જ મઠને ઉમેરશું. જોઈ શકો છો હવે તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં પાણી ઉમેરશું. બે ગ્લાસ અત્યારે લીધા જ મેં મોટા, અને 2-5 મિનિટ સુધી આને ઉકળવા દેવાનું છે પાણીને, અને બધા મસાલા સરખી રીતે બેસી જાય એમાં. આ તમે જો તરી ઉપર આવી ગઈ છે, જે તેલ હોય ને છૂટું પડી ગયું છે, અને મીઠુંનો મેં ટેસ્ટ કરી લીધો, મીઠું બરાબર છે, લીંબુ આમાં ઘટે છે. ઉપરથી નહીં તમે એડ કરી શકો, બારે આપણને કાચું આપે, પણ હું અહીંયા જ આવી રીતના આમાં ઉમેરી દઈશ. હવે જો કલર કેવો લાગે છે. આવતો જાતો ગરમ મસાલો ચપટી કે, એટલે જે આખા ગરમ મસાલો જે હોય એની કમી મહેસૂસ ઓછી થાય. ઓપ્શનલ જે નાખવો હોય તો જ નાખવો તો ચાલે. કેવો મસ્ત રંગ દેખાય છે, ગેસ બંધ કરી દીધો છે. અને આ જો બટેટાનો છૂંદો કરીને અત્યારે રાખ્યું છે. હવે કઈ રીતના સર્વ કરવાનું હું તમને બતાવું. આ ઉપર તરી છે જે આપણે તેલ લીધું હતું ને વધારે, આવી રીતના મઠને આમાં પહેલા આપણે એડ કરશું. રસાને લાસ્ટમાં આપણે ઉમેરવાનો. અને હવે આની ઉપર આપણે ફરસાણ, ફરસાણ ઉમેરશું, અને એ પછી આપણે રસો. અને આ ઉપરથી હવે આવી રીતના તરીને નિતારી અને ઉમેરશું.
ઉપરથી થોડીક ડુંગળી અને જરાક અમાસથી કોથમીર. જો આપણે મિસળ ટેમ્પટિંગ દેખાય છે ને. આજે પાઉને રસામાં ડૂબાડી હવે ખાવાની મજા લઉં હું. અત્યારે વાગ્યા છે રાતના 10. હવે મારો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ વિડીયોનો હું અહીંયા સમાપ્ત કરીશ. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, આ રેસીપી ખાસ કરીને તમને પસંદ આવી હોય તો બી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે લોકો ઘરે જો કોઈ બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને એક વિડીયોને લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.